नमस्कार, આપ જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત, આપની સાથે હું ક્યાતિ. અમરેલીના દામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. વરસાદને કારણે શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલીના અનેક પંથકોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદને કારણે શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમરેલીના દામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલીના દામનગર સહિતનો આ વિસ્તાર આપ જોઈ શકો છો, વારે વરસાદને પગલે પાણી જ પાણી થયું છે. દામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ. વરસાદને કારણે શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આગોતરા વરસાદને પગલે જ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેતન જોડાયા છે મારી સાથે. કેતન, આગોતરો વરસાદ અને રસ્તાઓ પાણી જ પાણી થઈ ગયા, દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, હાલમાં શું છે ત્યાં માહોલ? છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે. તો આજ બપોર બાદ લાઠી, સાવરકુંડલા, અમરેલી, ચલાલા ના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને નદી નાળા છે તે છલકાઈ ગયા છે. ખાસ કરીને લાઠી તાલુકાના શેખ પીપરિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં નદી નાળા છલકાઈ ગયા છે. સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં પાણીની આવક થતા કોઝવે પરથી પણ પાણી ફરી વળ્યા છે. જી, આભાર કેતન આપનો તમામ માહિતી બદલ. તો પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ભારે પવનના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ભારે પવનના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ. એક બાજુ વરસાદ અને ભારે પવન પણ ઉકાઈ રહ્યો છે. દિવસ ચોમાસું નથી બેઠું, આગોતરો વરસાદ છે. પાલીતાણાના વાતાવરણમાં પણ આવ્યો અચાનક પલટો. શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. વાતાવરણમાં અચાનક પલટો અને ગાજવીજ સાથે પવન ફૂંકાયો. વાવાઝોડા જેવો પવન જ ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને પગલે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. નવનીત જોડાયા છે, હાલમાં શું છે ત્યાં માહોલ તે જાણીશું. નવનીત, વરસાદી માહોલ જામ્યો છે, આગોતરો વરસાદ, શું છે પરિસ્થિતિ? જી, ખાસ કરીને જણાવી દઉં કે ભાવનગરના જિલ્લાના જે તમામ તાલુકાઓની અંદર ધીમે ધારે આજે વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે ભાવનગરની અંદર વરસાદ વરસ્યા બાદ આજે ફરી મહુવા અને પાલતાણા પંથકની અંદર વરસાદ વરસ્યો છે. આજે પાલતાણાની અંદર જે રીતનો વરસાદ થયો છે તે રીતના જોવા જઈએ તો જોરદાર પવન સાથે વરસાદને આજે ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. એને લઈને ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે રીતના વરસાદ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોની અંદર ખેડૂતોને વાવણી કરવાનો ચોક્કસ મોકો મળશે. અને જે રીતના વરસાદ થઈ રહ્યો છે તે રીતના જોવા જઈએ તો ખેડૂતોની અંદર કંઈક ને કંઈક આનંદની લાગણી જોવા મળી રહી છે. આભાર આપનો તમામ માહિતી બદલ. સુરેન્દ્રનગરના લખતરના કેટલાક ગામોમાં પણ પડ્યો વરસાદ. લીલાપુર પંથકમાં સીઝનનો પહેલો વરસાદ. લીલાપુર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સુરેન્દ્રનગરના લખતરના કેટલાક ગામોમાં પડી રહ્યો છે વરસાદ, ધોધમાર વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું અને વરસાદે માહોલ જામ્યો છે. અને હવે વાત કરીએ કોરોના કેસની વધતી જતી સંખ્યાને લઈને. સુરત જિલ્લાની વાત, સૌથી પહેલા નવા 16 કેસ નોંધાયા. કામરેજ તાલુકામાં 12, 84માં એક કેસ નોંધાયો. પલસાણામાં એક કેસ, માંડવી તાલુકામાં 2 કેસ નોંધાયા. સુરત જિલ્લામાં દર્દીઓની સંખ્યા 166 થઈ. જિલ્લાની અંદર અત્યાર સુધીમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા તો 94 લોકો સાજા થયા છે. અને હવે જોઈશું ગુજરાતના દિવસભરના સમાચાર. સમાચાર ગુજરાતમાં રાજ્યમાં વરસાદ મામલે સૌથી મોટા સમાચાર. રાજ્યમાં 11 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે, જે પૈકી 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
देवबंद के लिए हमने आज के लिए पहली वर्ष पर दिया है गुजरात रीजन सोलर कच्छ के लिए। डे टू में गुजरात रीजन, डे थ्री डे फोर, ये तीनों दिन में गुजरात रीजन में स्कैटर्ड है और डे फाइव में बारिश थोड़ा बढ़ रहा है। डे फाइव में गुजरात रीजन पहली वर्ष पर किया है। सौराष्ट्र में देखा जाए तो आज स्कैटर्ड किया है, कल भी है और डे टू डे थ्री डे फोर में आइसोलेटेड है और डे फाइव में फिर भी वापस स्कैटर्ड दे रहा है। और जहाँ तक वार्निंग की बात है तो थंडरस्टॉर्म वार्निंग डे वन के लिए दिया है और डे फाइव के लिए भी दिया है। और गुजरात रीजन में कोई हैवी रेनफॉल वार्निंग नहीं है आज, बट डे फाइव के लिए गुजरात रीजन में हैवी रेनफॉल वार्निंग है और सौराष्ट्र कच्छ में डे वन एंड डे फाइव में हैवी रेनफॉल वार्निंग है। साबरकांठा જિલ્લામાં વરસાદ થતા કેટલાક ખેડૂતો ખુશ થયા તો કેટલાકનો ઉભો પાક ખરાબ થવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 2000 કરતા વધુ હેક્ટરમાં ઉનાળુ બાજરીનું વાવેતર કરાયું હતું, જેની લણણી બાકી હતી તે અરસા દરમિયાન જ વરસાદ વરસતા બાજરીનો પાક જમીન દોસ્ત થયો છે। સાબરકાંઠા જિલ્લામાં ઉનાળુ બાજરીનું 2403 હેક્ટરમાં વાવેતર કરાયું હતું। બાજરીનો એકદમ પાક તૈયાર થઈને લણવાની સ્થિતિમાં હતો, ત્યારે જ વાવાઝોડા સાથે વરસાદ વરસવાથી ખેતરમાં ઉભો પાક જમીન દોસ્ત થયો, તેથી મહા મહેનતે કરેલી ખેતી પર મુસીબત રૂપી પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ગત સીઝન દરમિયાન પણ ખેડૂતોની કમોસમી વરસાદ વરસવાને લઈને ઘઉંના પાકમાં પણ નુકસાની થઈ હતી, ત્યારે ચાલુ સીઝનમાં પણ વરસાદના સફેદ પાણીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। આ બાજરી વાટવાની હતી તે 20 મજૂર કર્યા હતા, બાજરી વાટી ખરી લણી ખરી અને ભેગું કરવા વાળ્યા ભેગું કરીએ ખરું ને કાઢવા વાળ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો તો 20 મજૂરોની મજૂરી માથા પડી, આમાં બાજરી પલળી ગઈ। બાજરી વાયલી હતી અને 2 વીઘા બાજરી છે અને એમો છે ને ખર્ચો ખાચો કરી નાખ્યો, પણ અત્યારે પાકવાનો ટાઈમ જ આ બધું વાવાઝોડાના લંગાથી બધું ખરાબ થઈ ગયું। વાવાઝોડા અને વરસાદને પગલે વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે વાવાઝોડા બાદ થયેલા વરસાદને કારણે તૈયાર કેરીઓ ટપોટપ ઝાડ પરથી ખરી પડતા કેરીઓ ખરાબ થઈ, પવનના સુસવાટા સાથે પડેલા વરસાદથી આંબાવાડીઓમાં કેરીઓ સવારના અરસામાં ખૂબ મોટા પ્રમાણમાં ખરી પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોના મુખ્ય પાક ડાંગર, શેરડી અને કેરી ચીકુ છે, ત્યારે આ વર્ષની કેરીની સિઝનમાં કેરી પકવતા ખેડૂતોની શરૂઆતમાં લોકડાઉનનો ફટકો પડ્યો અને બાદમાં વરસાદી ઝાપટાએ પાકને નુકસાન કર્યું। વરસાદ વરસવાનું પ્રમાણ એટલું બધું નહોતું કે જે કોઈક પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે આપણા માટે, પણ જે પવન જે ફૂંકાયો, જે ઓછા વધતા પ્રમાણમાં જે પવન ફૂંકાયો તેને કારણે કેરીના પાકને થોડુંક નુકસાન થયું। હાલ આ વર્ષે આપણે જેમ જોયું કે કેરીનો પાક થોડોક ઓછો જ હતો, આપણે એમ કહી શકીએ કે 20-25% જેટલો જ પાક હતો, અને તેમાં પછી આ ખોટા સમય પર આ વાવાઝોડાનું જે એક પેલું થયું એને કારણે કેરી ઝાડ, જે તમે જોયું હોય કે આ ઝાડ જે છે તે લગભગ 60-70 વર્ષ જૂના ઝાડ છે અને તેના પર આ પવનની ઇફેક્ટ ઘણી વધારે થતી હોય, કારણ કે ઊંચી ડાળીઓ પર જે કેરી બેસેલી હોય તે જલ્દી તૂટી પડતી હોય। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સામે આવી। સાઉથ બોપલમાં સોબો સેન્ટર 4 રસ્તા પાસે રસ્તો બેસી જવા અને ભૂવો પડવાની ઘટના બની। રસ્તાનું સમારકામ ચાલતું હોવાથી રસ્તો બંધ હોવા છતાં પબ્લિકે ખુલી નાખતા વાહનની અવરજવરથી રોડ બેસી ગયો, રોડ બેસી જતા ગાડી ફસાઈ ગઈ। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદથી જ રસ્તા બેસી જવાની ઘટના બની છે। સાઉથ બોપલના જે સોબો સેન્ટર 4 રસ્તા છે ત્યાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સમારકામ જે રોડનું ચાલતું હતું તે રોડ સાવ બેસી ગયો છે, ભૂવો પણ પડ્યો છે, જે જોકે આ સમારકામ ચાલતું હોવાના કારણે રસ્તો બંધ હતો પણ પબ્લિક દ્વારા ખોલી દેતા રસ્તા ઉપર અવરજવર થતા આ ઘટના બની છે। હજુ કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નથી। બીજી તરફ આ જ રસ્તા ઉપરથી પસાર થતી જે ગાડી હતી, એક પ્રાઇવેટ ગાડી, તે પણ ફસાઈ ગઈ છે। ખાસ કરી અને જે રીતે રસ્તાની હાલત છે તે જોતા લાગી રહ્યું છે કે અહીંયા હજુ પણ દુર્ઘટનાઓ બને તેવું છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો અમદાવાદની અંદર પહેલા જ વરસાદની અંદર આવી પરિસ્થિતિ છે તો અમારે અહીંયા સ્ટાફ બસોનું કામ ચાલે છે, તો કઈ રીતની વાત કરું? સાઉથ બોપલમાં અમારી 4-5 ગાડી ચાલે છે, રસ્તાની હાલત બહુ ખરાબ છે, તંત્રની બેદરકારી દેખાઈ રહી છે, એના માટે સરકારને કંઈક પગલાં લેવા જોઈએ।
कच्छ જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર। કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં ત્રાસવાદી તીડ પર આતંક મચાવી રહ્યા છે। કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં અનેક ગામોમાં તીડના ઝુંડ જોવા મળતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। વણોઈ, ખેંગાર પર, સુવઈ, વેજ પર, રામવાવ સહિતના વિસ્તારમાં દેખાયા તીડ। રણકાંઠા વિસ્તારમાં આવેલા રાપર તાલુકામાં બે દિવસથી તીડના ઝુંડ વધી રહ્યા છે। ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તીડના ઝુંડે ખેતીના પાક અને વૃક્ષોને કર્યું છે મોટું નુકસાન। એક તરફ વાવાઝોડાની અસર અને બીજી તરફ તીડની અસરથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। કોરોનાની મહામારી અને લોકડાઉનના સંકટના કારણે ખેતીવાડી ઉદ્યોગને માઠી અસર પડી છે। આ સ્થિતિમાં હવે ગુજરાત પર ત્રાસવાદી તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે। રાજ્યના મોરબી જિલ્લામાં આવેલા હળવદ તાલુકામાં ત્રાસવાદી તીડના ઝુંડ ત્રાટક્યા છે અને ખાસ કરીને હળવદના કેદારિયા, રણજીતગઢ, ઈશ્વરનગરમાં તીડ ત્રાટક્યા। અહીંના સુસવાવ, મયુરનગર, ધનાણામાં તીડના ઝુંડ દેખાયા। તીડના ઝુંડ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તીડના નિયંત્રણ માટે તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। તીડના ઝુંડ ખેતરોમાં આંટાફેરા કરતા હોવાની જાણ થતા જ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા। તીડના ઝુંડના આંટાફેરાના કારણે રણકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને મળવા હાર્દિક પટેલ પણ રાજકોટ પહોંચ્યા। રાજકોટના નીલ સિટી રિસોર્ટની અંદર સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે। ધારાસભ્યોને મળ્યા બાદ હાર્દિક પટેલે નિવેદન આપ્યું કે ગુજરાતની જનતા સાથે વારંવાર દ્રોહ કરવામાં આવે છે, જે પણ જનતા દ્રોહ કરે તેમને જનતાએ ચપ્પલથી મારવાની જરૂર છે। જે પણ ધારાસભ્ય હોય, જે તે પાર્ટીનો હોય, જો જનતા સાથે દ્રોહ કરે તો જનતાએ તેને ચપ્પલથી મારવાની હવે જરૂર છે। સાથે હાર્દિકે કહ્યું, મારા પ્રવાસ કારણે સરકારને વધુ ચિંતા છે, તો એવો પણ આરોપ લગાવ્યો કે પક્ષાંતર કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, આ મામલે ચૂંટણી પંચે બોલવું પડશે। સાથે ધારાસભ્ય પર ખોટા કેસ કરવામાં આવતા હોવાનો આરોપ પણ હાર્દિક પટેલે કર્યો। દેખો, હજુ ભારતીય જનતા પાર્ટી 3-3 સીટ જીતશે એ કોઈ શક્યતા નથી। અમારા બંને ઉમેદવારો પાસે જે તે ધારાસભ્યો છે અકબંધ છે, અને હું માનું છું 19 તારીખની જે ચૂંટણી છે તેનું સાંજનું પરિણામ અમારા બંને ઉમેદવારોના વિજેતા સાથે પરિવર્તન થશે। ધારાસભ્યોની બેઠક બચાવવા પ્રદેશ કોંગ્રેસનું લોકડાઉન। મધ્ય ગુજરાતના એમએલએને એરિસ રિસોર્ટમાં રખાયા। કોંગ્રેસના ધારાસભ્યો 35 નંબરના બંગલામાં રોકાયા। મધ્ય ગુજરાતના 15થી વધુ ધારાસભ્યો રિસોર્ટમાં। ગઈકાલથી ઉમેટાના એરિસ ફાર્મમાં કરાયા એકત્રિત। ભરતસિંહ સોલંકીએ તમામ ધારાસભ્યોને સલામત સ્થળે રોક્યા। 65 કોંગ્રેસના ધારાસભ્યોને તૂટતા બચાવવા કવાયત। મધ્ય ઝોનના એમએલએની જવાબદારી ભરતસિંહના શિરે। રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે દરેક ઝોન વાઇઝ ધારાસભ્યોને એકત્રિત કરવામાં આવ્યા છે, ને અત્યારે મધ્ય ગુજરાતના જે ધારાસભ્યો છે તેમને આણંદના ઉમેટામાં આવેલા જે એરિસ ફાર્મ હાઉસ છે તેમાં રાખવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયાથી જે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જે રોકાયા છે તે 35 નંબરનો બંગલો એનો રસ્તો આ છે। આ મહત્વની વાત છે કે તમામ ધારાસભ્યો જે છે તે ધારાસભ્યો અહીંયા જ રોકાયેલા છે। મધ્ય ગુજરાતના 15 જેટલા ધારાસભ્યો હોવાની જે વાત છે તે અત્યારે સામે આવી રહી છે, પરંતુ જે રીતના મધ્ય ગુજરાતના જે ધારાસભ્ય અક્ષય પટેલ જે તૂટ્યા છે અને તેઓ રાજીનામું આપ્યું છે, ત્યાર પછી ભરતસિંહ સોલંકી દ્વારા મધ્ય ગુજરાતના તમામ ધારાસભ્યોને એકજૂટ રાખવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને તમામ ધારાસભ્યોને આજે એરિસ રિસોર્ટ છે, ફાર્મ હાઉસ છે, તેમાં અહીંયા લાવવામાં આવ્યા છે। ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને હવે રાજકીય ધમાસણ મચ્યું છે। એવામાં કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ માટે પોતાના ધારાસભ્યોને ઝોન વાઇઝ ખસેડવાનું નક્કી કર્યું છે। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના એમએલએ તૂટતા બચવા ઝોન વાઇઝ ખસેડાયા છે। ઉત્તર ઝોનના ધારાસભ્યો કોટેશ્વર નજીક વાઇલ્ડ રિસોર્ટમાં રહેશે। ઉત્તર ઝોનની જવાબદારી કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલની છે। ઉત્તર ગુજરાતના 21 એમએલએની વાઇલ્ડ રિસોર્ટમાં વ્યવસ્થા કરાઈ। વહેલી સવારથી ધારાસભ્યો વાઇલ્ડ રિસોર્ટમાં પહોંચ્યા। આગામી 19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ હરકતમાં આવી છે।
કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે મથામણ કરી રહી છે અને એક બાદ એક ત્રણ ધારાસભ્યોના બે દિવસમાં રાજીનામા પડી જતા કોંગ્રેસ પક્ષમાં ભૂકંપ કરતા પણ વધારે આંચકા આવી ગયા છે. ત્યારે હવે કોરોના કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું છે. બે મહિના પહેલા જયપુર રિસોર્ટ બાદ હવે ઝોન વાઇઝ ધારાસભ્યોને અલગ અલગ લાવવામાં આવ્યા છે. ત્યારે અંબાજી ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આવેલી બોર્ડર પર વાઇલ્ડ વીડ્સ રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોના એક બાદ એક રાજીનામાથી ધમાસણ મચ્યું છે. પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મિરજાનો મોટો દાવો પ્રજાના પ્રશ્નો ન ઉકેલાતા હોવાથી મેં રાજીનામું આપ્યું છે. મિરજાએ એવું પણ જણાવ્યું કે હું નક્ષિક પ્રામાણિક છું, પ્રજાના કામો કરતો જ રહીશ. ભાજપે હજી સુધી મારો સંપર્ક નથી કર્યો. રાજીનામું મેં આપને વાત કરી એ મુજબ પ્રજાના પ્રશ્નો યોગ્ય પ્લેટફોર્મ મારફત ઉકેલવા માટે હું આગળનું કદમ ઉઠાવી રહ્યો છું. ભાઈ બ્રિજેશ મેરજા રાજીનામું આપ્યા એટલે વેચાઈ ગયો છે. બ્રિજેશ મેરજાની કીર્તિ અને કલદાર એ જગ જાહેર છે. બ્રિજેશ મેરજા જાહેર જીવનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારની નબળી વૃત્તિ દ્વારા કંઈ કરવા ટેવાયેલો નથી. નક્ષિક પ્રમાણિકતા નિષ્ઠા કર્મ અને એના આધારે મારું જાહેર જીવન નિષ્કલંક રહ્યું છે એટલે મને કોઈ કીએ અને કોઈ કહેતું હોય એનાથી ફરક પડતો નથી. પ્રજાની વચ્ચે મારું જે દિલમાં સ્થાન છે એનાથી હું જે રીતે મને જે આત્મસંતોષ મળે છે એ મુજબ કાર્યરત રહું છું. કોંગ્રેસના નેતાઓને હજુ પણ રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારોની જીતનો વિશ્વાસ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે ઠાકોરે કહ્યું કે ડંકાની ચોટ પર કોંગ્રેસ બંને બેઠકો જીતશે. અમારી અમે રાજ્યસભા હારીએ છીએ તો ભાજપની સરકારને કોને કે કોરોનાના કામે લાગે. કોરોનામાં રોજ હજારો સેંકડો લાશો પડે છે એ બધું પડતું મૂકી અને કોંગ્રેસના ધારાસભ્યોને દબાવવા અને એને લલચાવવા માટેની વાતમાં 24 કલાક ભાજપ શું કરવા કામ કરે છે. એ કામ કરે છે એનો મતલબ જ એ છે કે કોંગ્રેસ બંને રાજ્યસભાની સીટો જીતે છે. કોંગ્રેસ છોડી ચૂકેલા પૂર્વ ધારાસભ્યોએ મોટો દાવો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા એવા ધવલસિંહ ઝાલાનો દાવો છે કે સ્વમાન ન સચવાતા કોંગ્રેસ પાર્ટી છોડવી પડે છે. ઝી 24 કલાક સાથે ધવલસિંહે ખાસ વાત કરી. તેમણે કહ્યું કે અનેક રજૂઆત છતાં કોંગ્રેસમાં પ્રશ્નોનું નિરાકરણ નથી થતું, અંતે સભ્યોને પાર્ટી છોડવી પડે છે. પ્રજાએ જ્યારે મત આપ્યો છે ત્યારે એમને બહુ જ પ્રજાની મહત્વકાંક્ષા હોય છે ને, એમને કામો થાય એવી એમની ખૂબ લાગણી હોય છે. પરંતુ પરિસ્થિતિ એવી થાય છે કે સરકાર સામે લડવાનું હોય કે કંઈ પણ કામ હોય તો જે મદદ મળવી જોઈએ એ પ્રકારની મદદ કોંગ્રેસ પાર્ટી તરફથી નથી મળતી. બીજું કે જેનો અંદરનો આંતરિક વિખવાદ કોંગ્રેસનો જે વર્ષોથી ચાલ્યો આવ્યો છે અને એ આંતરિક વિખવાદ કારણ કે જે ગ્રુપિઝમવાળી સિસ્ટમ છે કોંગ્રેસ પાર્ટીની અંદર એ ક્યાંક ને ક્યાંક મોટા પાયે પાર્ટીને ખૂબ નુકસાન કરી રહ્યું છે. જ્યારે ધારાસભ્યોને કોંગ્રેસની અંદર પાર્ટીમાં એને ક્યાંય એને પૂછવામાં ના આવતું હોય, એમાં સંગઠનની વાત હોય, કામોની વાત હોય, બસ માત્ર ઉપયોગ કરીને ધારાસભ્યોને ખાલી એનો ઉપયોગ કરવાનો હોય, એના કારણે ઘણી બધી સમસ્યાઓના કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે પાર્ટી છોડવી પડતી હોય છે. બે મહિનાના લોકડાઉન બાદ વેપાર ધંધા ફરીથી શરૂ થયા બાદ પણ સુરતના ઉદ્યોગકારોની પરેશાની ઓછી થઈ નથી. ઉદ્યોગ ધંધા ચલાવવા માટે મોટી સંખ્યામાં કામદારોની જરૂર પડે છે, પરંતુ લોકડાઉન કાળ દરમિયાન મોટાભાગના પરપ્રાંતીય કામદારો વતન પરત જતા રહ્યા છે. કામદારો વતન ચાલ્યા ગયા હોવાથી શ્રમિકોની ખોટ વર્તાઈ રહી છે. વેપારીઓ અને ઉદ્યોગકારો ઓછા શ્રમિકો ઉપરાંત સ્થાનિકોને રોજગારી આપીને એકમો ચલાવવા મજબૂર બન્યા છે. પાવનપુરમાં મોટાભાગે પરપ્રાંતના મજૂરો છે. જ્યારે પણ આ કોરોના નામની મહામારી આવીને દેશમાં ત્યારે એમને વતન મોકલવા જે સરકારે વ્યવસ્થા કરી હતી એવી જ વ્યવસ્થા વતનથી પાછી ગુજરાતમાં લાવે એવી અમારી માંગણી છે. કારણ કે જ્યાં સુધી લેબર નહીં આવશે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રી ચાલશે નહીં. ત્યાં અમારી જાળે જ્યારે લોકડાઉન ખુલ્યું
અને ફેક્ટરીઓ ચાલુ કરવાની પરમિશન મળી ત્યારે 60-70% લેબર હતા, એ અમે 50%થી અમે ચલાવી શકતા, પણ અત્યારે લેબર 15-20% છે એટલે ફેક્ટરી એનાથી ચાલી નથી શકતી. બીજી સમસ્યા એ છે કે ફાઇનાન્શિયલી તકલીફ છે અત્યારે ઉદ્યોગકારોને, માર્કેટ જે 2 મહિના બંધ રહ્યું અને દેશ બંધ રહ્યો તો પેમેન્ટ આવતું નથી, જ્યાં સુધી પેમેન્ટ નહીં આવે ત્યાં સુધી પણ લેબરને અમે ચૂકવવામાં ઘણી તકલીફ પડે, કારણ કે લેબર જોડે અત્યારે પૈસા નથી, એમને સાંજે પર ડે એમને જે પણ મજૂરી છે તે ચૂકવવી પડે છે, એટલે આ ઇન્ડસ્ટ્રીને અત્યારે તકલીફ પડી રહી. જો સરકાર વહેલી તકે લેબરને પાછા લાવીને ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ જાય તો પાછો ટેક્સટાઇલ બિઝનેસ ધમધમશે. સુરતમાં આવેલી વરાછા કેચી ડાયમંડ કંપનીની મનમાની સામે આવી. કંપની દ્વારા 80 જેટલા રત્નકલાકારોને લોકડાઉનનું બહાનું કાઢીને છૂટા કરવામાં આવ્યા. ઉપરાંત લોકડાઉનમાં કંપની બંધ હોવાથી પગાર જતો કરું છું તે પ્રકારના લેટર પર કામદારોની સહી પણ લેવામાં આવી છે. કંપનીમાંથી છૂટા કરતા રત્નકલાકારોની હાલત કફોડી બની છે. લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ કરવામાં આવ્યા હતા, જો કે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે ડાયમંડ અને કાપડ ઉદ્યોગ છે તેને ખોલવા માટે શરતી કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી. શરૂઆતના સમયે જેટલા કેટલાક જે કારખાનાઓ છે તે કારખાનાઓ શરૂ કરવામાં આવ્યા હતા, જો કે બાદના વાત કરીએ તો કેટલાક જે કારખાનાઓ દ્વારા જે રત્નકલાકારો છે તે રત્નકલાકારોને કારખાનામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે સુરતના યોગી ચોક વિસ્તારના છે, જ્યાં કેજી ડાયમંડ નામની જે કંપની છે તેમના દ્વારા 80થી વધુ જે રત્નકલાકારો છે તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનો કારણ દર્શાવવામાં આવ્યું નથી. આ ઉપરાંત જે રત્નકલાકાર છે તેમને એક સંમતિ પત્ર છે તે પણ ભરાવવામાં આવી છે, તેમાં સ્પષ્ટ શબ્દમાં કંપની દ્વારા લખવામાં આવ્યું છે કે કંપની હાલ નુકસાનીમાં છે, જેને કારણે તમામ જે રત્નકલાકારો છે તે રત્નકલાકારો પોતાનો જે પગાર છે તે પગાર છોડી રહ્યા છે. આ રીતનું જે લખાણ છે તેમાં જબરજસ્તી રત્નકલાકારો પાસેથી સહી કરાવવામાં આવી રહી છે. લોકડાઉન બાદ હવે કાપડ ઉદ્યોગને ટૂંક સમયમાં ધમધમતું કરવા માટે ઉદ્યોગ સાહસિકોએ તાત્કાલિક ધોરણે સ્થાનિક કક્ષાએ રોજગારી આપવાની પહેલ કરીને ઉદ્યોગને બેઠો કરવાની તૈયારી કરી છે, જેને પ્રારંભિક તબક્કે સુરતમાં કેટલીક મહિલાઓને રોજગારી મળવાની શરૂઆત થઈ છે. કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન સુરતના 80% જેટલા કામદારો વતન રવાના થયા છે, ત્યારે આગામી દિવસોમાં કાપડ ઉદ્યોગ ફરીથી ધમધમતો કરવા ઉદ્યોગકારો માટે પડકારરૂપ બન્યો છે. પહેલાં ધાગા કટિંગ કરતા હતા, હવે વોવિંગ મશીન ભરતીશું. 2 દિવસથી અમે શીખી ગયા છે વોવિંગ મશીન ભરવાનું. 300-350 પગાર મળતું છે. અમે 4 લોકો ખાવા વાળા, એ બીમારી આવી ગઈ એટલે વાયરલેસ આવી ગયું એટલે કાંઈ ખાવાનું મળતું નહીં હતું, કંઈ નહીં હતું. ઘેરમાં અનાજ પાણી પૈસા ટકા બધું ખાલી થઈ ગયું. તો સારું થયું, વિજયભાઈનું ખાતા ચાલુ થઈ ગયા. એમ્બ્રોઇડરીમાં અને જે સિલાઈ કામમાં જે કામ કરતા મહિલાઓને અત્યારે આજની તારીખમાં કોઈ કામ નથી, ત્યારે અમે ઇન્ડસ્ટ્રીઝના વિવિંગ ઉદ્યોગના ઉદ્યોગકારોએ ભેગા મળી અને નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે જે કેન્ડી મશીન અને જે પલટી મશીન જે છે એમાં મહિલાઓ, ખાસ કરીને મહિલાઓ કામ કરી શકે તેવી રોજગારી મળી શકે તેવી શક્યતાઓ છે, એટલે સ્થાનિક લોકોને, ગુજરાતી લોકોને રોજગારી મળી રહે એના માટે અમે પ્રયાસ કર્યો છે. અરવલ્લી જિલ્લામાં સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી સેનિટાઇઝેશન ટનલ બનીને શોભાના ગાંઠ્યા. સરકારી કર્મીઓ માટે તંત્ર દ્વારા આ ખાસ સેનિટાઇઝેશન ટનલ બનાવાઈ હતી. કલેક્ટર સહિતના અધિકારીઓ અને કર્મીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી. શરૂઆતના થોડા દિવસો સુધી ટનલ વ્યવસ્થિત કાર્યરત હતી, ત્યારબાદ ટનલ બંધ હાલતમાં છે. જો કે આ ઘોર બેદરકારી સામે આરોગ્ય વિભાગ મૌન સેવી રહ્યું છે. કોરોના મહામારીની સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે અરવલ્લી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર કચેરી સહિત જિલ્લાની જે સરકારી કચેરીઓ છે ત્યાં સેનિટાઇઝ ટનલ મૂકવામાં આવી હતી. પરંતુ આ સેનિટાઇઝ ટનલ હાલ શોભાના ગાંઠિયા સમાન પહોંચી છે. G24 કલાકની ટીમ હાલ રિયાલિટી ચેક કરવા અહીંયા પહોંચી છે. આપ જોઈ શકો છો કે હું આ ટનલમાંથી બહાર નીકળીશ. આપ જોઈ શકો છો કે આ ટનલ છે તે ટનલ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ટનલ લગાવવામાં આવી હતી તે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. હજારોની સંખ્યામાં અરજદારો જે છે તે અહીંયા લાઇટ બિલ ભરવા આવતા હોય છે, પણ અહીંયા આપ જોઈ શકો છો કે અરજદારો માટે કોઈ પણ જાતની સેનિટાઇઝની વ્યવસ્થા નથી કરવામાં આવી.